नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। સારંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીત ચિત્રોનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેને બંધ બારણે ઉકેલીને તેને હટાવવામાં આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે આ વિવાદિત ભીત ચિત્રોને દૂર કરીને તેના સ્થાને અન્ય ચિત્રો લગાવી દેવામાં આવ્યા છે। આની સાથે જ ઘણા લોકો સહિત સરકારને પણ ખાસો એવો હાશકારો થયો છે। પરંતુ શું ખરેખર આ ભીત ચિત્રો હટાવ્યા બાદ પણ વિવાદ શાંત થઈ ગયો છે? કારણ કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભીત ચિત્રો બાદ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્ય લઈને સંતો મેદાને આવ્યા છે। આજે લીંબડીમાં દેશભરના સાધુ સંતોનું મહાસંમેલન યોજાવાનું છે અને આ સંત મહાસંમેલનમાં દેશભરના મહામંડલેશ્વર અને સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરશે। આ વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલા મંદેપ પાટી પ્લોટ ખાતે આજે સંતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। આજે દેશભરના મહામંડલેશ્વર સાધુ સંતો ટ્રસ્ટ એનજીઓના આગેવાનો હિન્દુ સંગઠનોના હોદ્દેદારો આ સંત મહાસંમેલનમાં હાજરી આપશે। સારંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજી મહારાજની ભવ્ય પ્રતિમાની નીચે જે કણપીઠમાં કંડારવામાં આવેલા ભીત ચિત્રો હતા તેને દૂર કર્યા બાદ હવે આજના સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે, જેના માટે લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજી બાપુ દ્વારા મહાસંમેલનની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ સંમેલનમાં સંતો અને મહંતો પોતાના વિચારો રજૂ કરશે। તમામ લોકોની નજર આજના આ સંત મહાસંમેલન ઉપર છે, કારણ કે આ સંમેલનમાં શું આખરી નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની મીત મંડાય છે। કારણ કે અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આજે દેશભરના મહામંડલેશ્વર અને સંતો આ લીંબડી સંત મહાસંમેલનમાં હાજરી આપશે, જેમાં તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આજના સંત મહાસંમેલનમાં જ્યોતિર્નાથજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, ઋષિ ભારતી બાપુ હાજર રહેશે। તેવું કહેવામાં આવી રહ્યું છે કે આજના આ સંત મહાસંમેલનમાં 2000 જેટલા સનાતન ધર્મના લોકો પણ હાજર રહી શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।